નેપાલ ખાતે રમાયેલી ઇન્ટરનેશનલ ભાલા ફેંકમાં છોટાઉદેપુર તાલુકાના વનાર ગામનો ભરત રાઠવા ગોલ્ડ મેડલિસ્ટ થયો હતો. આજે છોટાઉદેપુર ખાતે આવી પહોંચતા રેલવે સ્ટેશન ખાતે આદિવાસી સમાજના લોકો, રાજકીય અગ્રણીઓ અને દરેક સમાજના લોકો દ્વારા તેઓનું સ્વાગત કરાયું. નેપાલ ખાતે ઇન્ટરનેશનલ ભાલા ફેંક રમાઈ હતી, જેમાં 6 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ઇન્ડિયામાંથી છોટાઉદેપુર તાલુકાના વનાર ગામનો ભરત રાઠવાએ ભાગ લીધો હતો, જેમાં તેઓ ગોલ્ડ મેડાલિસ્ટ થયો હતો અને આદિવાસી સમાજનું તેમજ દેશનું નામ રોશન કર્યું છે. સાથે તેઓ અગાઉ પણ હિંમતનગર ખાતે યોજાયેલ નેશનલ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ થતાં રાજકોટ મોરબી ખાતે સિલ્વર મેડલ મેળવ્યો હતો અને નેપાલ ખાતે રમાયેલી ભાલા ફેંકમાં ભરત રાઠવા ગોલ્ડ મેડાલિસ્ટ થયો હતો. આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે. સાથે આજે છોટાઉદેપુર ખાતે આવતા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે, જેમાં રાજકીય અગ્રણીઓ, આદિવાસી સમાજના આગેવાનો તેમજ વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહી સ્વાગત કરાયું હતું. નેપાલ ખાતે જે નેશનલ ગેમ યોજાઈ એમાં અમારા ગામના ભરતભાઈ ભાવસિંહભાઈ રાઠવા તેઓ ગોલ્ડ મેડાલિસ્ટ થયા છે અને એમને આશીર્વાદ રૂપે અને એમને આશીર્વાદ આપવા માટે અમે અહીં રેલવે સ્ટેશન પર બધા સમાજ વતી અને બધા આગેવાનો એમનો સન્માન માટે અહીં ભેગા થયા છે અને એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ. જોહાર, હું રાઠવા ભરતભાઈ ભાવસિંહભાઈ, તાલુકો જિલ્લો છોટાઉદેપુર. હું નેપાળ ખાતે રમાયેલી ઇન્ટરનેશનલ 16 ગેમમાં ભાગ લીધો હતો. હું ઇન્ડિયા તરફથી ગયો હતો અને ત્યાં હું 6 દેશ જેટલા ભાગ લીધો હતો. એ દેશમાંથી હું પહેલા નંબર પર આવ્યો છું, ગોલ્ડ મેડલ જીત્યું છે. હું આવી જ રીતે મારા દેશનું અને મારા આદિવાસી સમાજનું અને છોટાઉદેપુર જિલ્લાનું વનાર ગામનું નામ રોશન કરીશ અને આવી જ રીતે હું આદિવાસીનો નવો રેકોર્ડ બનાવીશ.